કુદરતી રીતે તત્વોના પરમાણુ ક્રમાંકમાં એકાદ બે જેટલો ફેરફાર થાય છે, આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે તો ક્રમાંક બે જેટલો ઘટે છે, દળાંક ચાર જેટલો ઘટે છે, બીટા કણનું ઉત્સર્જન થાય છે તો ક્રમાંકમાં એક જેટલો ફેરફાર થાય છે, દળાંક બદલાતો નથી, આ બધા નિયમો છે, ક્રમાંકમાં પ્લસ ઓર માઇનસ વન જેટલો ફેરફાર થાય છે, ઋણ બીટા કણ ઉત્સર્જાય તો એક વધે ક્રમાંક તત્વનો ને ધન બીટા કણ ઉત્સર્જાય તો એક ઘટે, બેલેન્સ કરવું પડે બંને બાજુ, એનો મતલબ તત્વનો ક્રમાંક બદલાવાથી તત્વની જાત બદલાઈ જશે, નવું તત્વ પેદા થશે અને વિભંજન કહેવાય, પણ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં કૃત્રિમ રીતે પણ વિભંજન થાય. ધારો કે એક તત્વ લઈએ 7N14 નાઇટ્રોજન, અંદર એ જ ઉદાહરણ છે ને, એ જ છે, એના પર આલ્ફા કણનો મારો ચલાવીએ રુધરફોર્ડ, આલ્ફા આવે એટલે રુધરફોર્ડ જ હોય, એને આવી પ્રક્રિયા જોઈ હતી કે નાઇટ્રોજન પર યોગ્ય ઉર્જા વાળા હિલિયમ નો ન્યુક્લિયસ અથાડીએ છે તો ઓક્સિજન બને છે, 8O17, 16 વાળો નહીં 17, આ થોડો ભારે ઓક્સિજન છે, એનો સમસ્થાનિક છે 8O16 નો, આ પ્રક્રિયામાં બેલેન્સ કરીએ તો એક પ્રોટોન બી કદાચ મળશે, મળવું જોઈએ કેમ કે 7 ને 2 9, તો અહીંયા 8 ને 1, જે નવું તત્વ મળશે, જે નવું નિપજ મળશે એનો કેટલો હોવો જોઈએ ને, બેલેન્સ કરવું પડશે ને, પછી 14 ને 4 18, તો 17 ને 1 18, એનો મતલબ આ તો પ્રોટોન છે 1H1 અથવા 1P1, એક વધારાનો પ્રોટોન મળશે, ભૂલી જવાય તો આવી રીતે બેલેન્સ કરી દઈએ છે, બીજું તો તમને બી એવું આવડી જશે, થોડી પ્રેક્ટિસ કરશો પછી, વધતા આ પ્રક્રિયામાં ક્યુ ઉર્જા ઉત્પન્ન થાય છે, કેટલીક પ્રક્રિયા એવી હોય છે, હું વ્યાપક રીતે વાત કરું છું એટલે કહું છું, કેટલીક પ્રક્રિયા એવી હોય છે જેમાં ક્યુ છૂટો પડે અને કેટલીક પ્રક્રિયા એવી હોય છે જેમાં ક્યુ આપવો પડે, એટલે બે ટાઈપની પ્રક્રિયા, ઉર્જા ક્ષેપક જેમાં ક્યુ ધન હશે, ક્યુ ધન હોય તો એવી પ્રક્રિયા ઉર્જા ક્ષેપક કહેવાય, અને ક્યુ ઋણ હોય તો એવી પ્રક્રિયાને ઉર્જા શોષક કહેવાય છે, ક્યુ ઋણ હશે એટલે આપણે આ બાજુ લાવવું પડશે પ્લસ બનાવવા માટે, એનો મતલબ આપણે ઉર્જા આપવી પડશે, એ માઇનસ ક્યુ આ બાજુ આવે તો જ પ્લસ થશે, ધારો કે +5 MeV ને -5 MeV બંનેમાં ફરક હોય, -5 MeV આવે તો ખરેખર એને આ બાજુ લખવો જોઈએ, એ -5 MeV ને આ સાઈડ લાવીને +5 MeV લખી શકાય, તો એનો મતલબ આ પ્રક્રિયામાં ઉર્જા આપવી પડે, જો આ બાજુ ક્યુ આવે તો પેલી બાજુ આવે તો ઉર્જા છૂટી પડશે, એવું બધું હોય, એ ક્યુ શું છે એક્ઝેક્ટલી એ તો દાખલામાં તમને સમજાવીશ, ડિટેલમાં આવશે વ્યવસ્થિત, કઈ રીતે ક્યુ શોધાય એ બધું તમને આવડી જશે, પણ અત્યારે ટોપિક એ નથી, અત્યારે ટોપિક એવું કહેવા માંગે છે કે ન્યુક્લિયસનું આપણે અન્ય તત્વના ન્યુક્લિયસમાં રૂપાંતરણ કરી શકીએ છીએ આવી પ્રક્રિયાઓ દ્વારા, પણ હા આલ્ફા કણ યોગ્ય ઉર્જા ધરાવતો હોવો જોઈએ, ઓછી ઉર્જા હશે તો ન્યુક્લિયસના અપાકર્ષણથી અટકી જશે, ન્યુક્લિયસનું અપાકર્ષણ એને રોકી લેશે, અધવચ્ચે જ કરશે ને ભાઈ યુટર્ન મારીને પાછો જતો રહેશે, નહીં તો ફેંકાઈ જશે આમ તેમ, રુધરફોર્ડ વાળો પેલો પ્રયોગ બી હતો ને, પ્રકિર્ણન વાળો સોનાના વરખ વાળો, એમાં આલ્ફા કણ આમ તેમ ફંગોળે જ જાય, પણ યોગ્ય ઉર્જા વાળા આલ્ફા કણો છે તો છેક સુધી પહોંચી શકશે અને ન્યુક્લિયસમાં ચીપકી જશે, બસ એ જ અગત્યનું છે, ન્યુક્લિયસમાં ચીપકી જાય એટલી ઉર્જા હોવી જોઈએ, બહુ મોટી બી ના હોવી જોઈએ કે ન્યુક્લિયસને ધકેલ દે આમ, ન્યુક્લિયસ જોડે અથડાઈને ન્યુક્લિયસને ધક્કો માર દે એવી નહીં, બસ જઈને ખાલી આમ પચ્છ થઈને ચીપકી જાય અંદર, એવું કંઈક થવું જોઈએ, એટલી ઉર્જા વાળો આલ્ફા કણ હોવો જોઈએ, એના કેલ્ક્યુલેશન છે થોડા, પણ આલ્ફા કણને જો એટલી ઉર્જા આપી હોય તો એ જ્યારે નાઇટ્રોજનના ન્યુક્લિયસ સાથે ચીપકી જશે તો ઓક્સિજનનું ન્યુક્લિયસ તૈયાર કરાશે, કરી શકાશે, એ રુધરફોર્ડે આવું કરીને બતાવેલું, ઘણી બધી પ્રક્રિયાઓમાં એને તત્વની આખી જાત બદલી નાખેલી, એના ઘણા બધા પ્રયોગોમાં આ જોવા મળે છે, બસ આ ન્યુક્લિયર પ્રક્રિયા છે, ટોપિક પૂરો, પણ આ વ્યાપક છે, આમાં આ મેઇન ન્યુક્લિયસ છે એને આપણે ટાર્ગેટ ન્યુક્લિયસ કહીશું, ટાર્ગેટ ન્યુક્લિયસ, એ ગમે તે હોઈ શકે, ધારો કે સોનાના વરખ વાળો પ્રેક્ટિકલ હોય સોનાનું ન્યુક્લિયસ અહીંયા લખવું પડે, આ છે પ્રક્ષિપ્ત કણ, પ્રક્ષિપ્ત કણ અથવા આપાત કણ બે કહેવાય, આપાત કરેલ કણ બેવું નામ અપાય, ટાર્ગેટ ન્યુક્લિયસ પર પ્રક્ષિપ્ત કણ આપાત કરતા, પ્રક્ષિપ્ત કણ તરીકે પાછું ગમે તે હોય શકે, ન્યુટ્રોન બી હોય શકે, ન્યુટ્રોન સૌથી બેસ્ટ કેમ કે તટસ્થ છે વિદ્યુતની દ્રષ્ટિએ, ન્યુક્લિયસ એને ડિસ્ટર્બ નહીં કરે, એના ગતિપથ પર કોઈ ફરક જ નહીં પડે, ન્યુક્લિયસનું આકર્ષણ કે અપાકર્ષણ કશું જ નહીં લાગે એને, એટલે
प्रक्षिप्त कण तरीके बीजा घना बधा कणो होई सके, पण आ तो रुधरपोड आयो तो आल्फा कण ज लावशे ने। रुधरपोड आल्फा कण नो होलसेल वेपारी छे, एना बधा प्रयोगों में मोटे भागे आल्फा कण आवे छे। आने कहेवाय नीपज न्यूक्लियस, आने कहेवाय नीपज कण। नीपज न्यूक्लियस एटले जे नवुं जन्म्युं नीपज छे, अने आ आड़पैदाश छे, वधारानो एक कण मळ्यो छे बीजो, आड़पैदाश कहेवाय। नक्कामुं કચરપટ્ટી 1H1, એને આ પ્રોટોન નતો જોઈતો, એને ઓક્સિજન જોઈતો હતો, મળી ગયો, તો ભાઈ આડ પેદાશ જ કહેવાય ને 1H1, એ તો બેલેન્સ કરવા મૂકવું પડે છે અને એ ઉત્સર્જાય છે। તો ક્યુ શું છે? ચલો ક્યુ ની વાત કરીએ, ઉર્જા ક્ષેપક, ઉર્જા શોષક। દાખલામાં તમને વધારે ખબર પડશે, પહેલેથી કહી દઉં ક્યુ શું છે એક્ઝેક્ટલી એ દાખલામાં ખબર પડશે, પણ અત્યારે ઉર્જા ક્ષેપક પ્રક્રિયા તો સમજાવું। આમાં તમારે प्रक्रियको ने नीपज ना दळ लेवा पड़े जे, एना पर डेल्टा एम शोधवो पड़े जे, अने ने सी स्क्वेर साथे क्षति पर थी बंधन ऊर्जा शोधवी पड़े। क्यू एक्चुअली शू जे ए जोईए, आमा डेल्टा एम शू हशे, थैंक यू, आमा डेल्टा एम शू हशे ए समजावू। आ बाजू प्रक्रियको ना दळ जे, मास ऑफ कैपिटल ए वत्ता मास ऑफ स्मॉल ए, માસ ઓફ કેપિટલ એ માસ ઓફ સ્મોલ એ, અને કેપિટલ એ અને સ્મોલ એ પણ કહેવાય। આ પ્રક્રિયા તમે ભૂલી જાઓ ને તો તમારે એટલીસ્ટ આવી રીતે લખીને આવવાનું, જો કેપિટલ એ વત્તા સ્મોલ એ ઇટ ગીવ્સ કેપિટલ બી વત્તા સ્મોલ બી વત્તા ક્યુ, અને આ તમને ગમશે, ગમે જ ને, આટલું ઇઝી છે। તો કેપિટલ એ ટાર્ગેટ ન્યુક્લિયસ છે, આ તો એક એક્ઝામ્પલ છે, સમજો, વ્યાપક રીતે તો આવું લખાય ને, અને ના આવડતું હોય ત્યારે તો આપણે કન્વિન્સ બી કરી લઈએ, વ્યાપક રીતે આવડે છે ને, આપણે કોઈને બી કહી શકીએ વ્યાપક રીતે લખેલું છે કે નહીં, પેલું જવા દો ને। એવી તો બધી બહુ પ્રક્રિયાઓ છે, પણ આ એક એનો ખાલી એક જ ઉદાહરણ છે, એક ડેમો છે, મેઇન તો આ જ પ્રક્રિયા કહેવાય ને, પણ માર્ક કોણ આવશે ખબર, જે લોકો પેલી બી પ્રક્રિયા લખશે। એક ડેમો તો બતાવવો પડશે ને કઈક, તો આના સિવાય બીજો કોઈ આવડતો હોય તો એ બી લખજો, વાંધો નહીં, એકાદ તો લખવો પડે, ના આવડતો હોય તો ગપ્પુ મારીને બી લખીને આવવાની, એક જ પ્રક્રિયા ખાલી ખાલી સેટ કરીને, પણ હા ગપ્પામાં પાછું આમ વ્યવસ્થિત હોવું જોઈએ, આમ ક્રમાંક દળાંક પછી અહીંયા તત્વ બી સાચું લખેલું હોવું જોઈએ। તમે 8 ક્રમાંક લખો ને ફ્લોરિન લખી દો તો ના ચાલે, પછી એવું એ 9મા નંબરનું તત્વ છે, હજુ આ પ્રક્રિયા નાની કરીને લખવી આવી લખાય, આ સૌથી બેસ્ટ, આ લખવાની સ્ટાઇલ મને બહુ ગમે, કોઈ મગજ મારી જ નહીં। આમાં કેપિટલ એ ટાર્ગેટ ન્યુક્લિયસ હશે, સ્મોલ એ આપાત કણ હશે, પ્રક્ષિપ્ત કણ, કેપિટલ બી નિપજ ન્યુક્લિયસ હશે ને સ્મોલ બી નિપજ કણ હશે, આવું લખો ને તો બેસ્ટ। હવે આપણે પાછા ડેલ્ટા એમ પર આવીએ, પ્રક્રિયકોના દળનો સરવાળો કરવાનો, નિપજના દળનો સરવાળો કરવાનો, એટલે ટોટલ પ્રક્રિયકોનો દળ અહીંયા લખું છું, માસ ઓફ કેપિટલ એ વત્તા માસ ઓફ સ્મોલ એ, આ પ્રક્રિયકોનું દળ, ને એમાંથી બાદ કરવાનું નિપજોનું દળ, માસ ઓફ કેપિટલ બી વત્તા માસ ઓફ સ્મોલ બી, પ્રક્રિયકનું દળ। હવે મને નહીં ખબર કોનું વધારે છે કોનું ઓછું, કોઈ બી બાજુ ત્રાજું નમી શકે એવું છે, અત્યારે આપણને કઈ ખબર જ નહીં, એટલે આપણે આવું લખીને આવી જવાનું, આગળ કિંમતો મૂક્યા પછી ખબર પડશે ક્યુ ધન આવશે કે ઋણ, આ રીતે લખી દઈએ પછી આમાં આંકડા મૂકતા જઈએ તો આપણને ખબર પડશે, જો આ જવાબ ધન આવે તો સમજવાનું આ પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે છે, આ જવાબ ધન આવે તો એ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થશે, છૂટી પડશે, અને આ જવાબ ઋણ આવી જાય તો સમજી લેવાનું કે નિપજોનું દળ વધારે હતું પ્રક્રિયકો કરતા, આ પહેલો નાનો હશે ને બીજો મોટો હશે, એવું હજુ કૌંસ મેં છોડ્યો નહીં, બાકી આ કૌંસ ચોપડીમાં અહીંયા માઇનસ લખ્યું હશે, કેમ કે બ્રેકેટ છોડ નાખ્યો હશે, ભાઈ કેટલા લોકો કહેશે સાહેબ ભૂલ છે, તો આ જોજો કૌંસ જોજો બરાબર ધ્યાનથી, તો આ જવાબ ઋણ આવી જાય તો સમજવાનું નિપજોનું દળ વધારે છે, અને પ્રક્રિયક કરતા નિપજોનું દળ વધી જાય તો પછી સમજવાનું આપણે કઈ ઉર્જા બહારથી આપવી પડશે। ધારો કે આ બાજુ 3 ને 1 કિલો હોય ને પેલી બાજુ 7 કિલો મળી જાય, તો આવો ચમત્કાર કહી દીધો, આવું જાદુ કહી દીધું, આ બાજુ ઉર્જા આપી હશે કઈક, એ ઉર્જાનું દ્રવ્યમાં રૂપાંતરણ થયું હશે તો સરવાળો 7 થયો હશે, તો આ બાજુ 3 કિલોગ્રામ ને સમતુલ્ય ઉર્જા આપી હોવી જોઈએ, એ પ્રક્રિયા ઉર્જા શોષક કહેવાય, એમાં 3 કિલોગ્રામ દળને સમતુલ્ય ઉર્જા આપેલી હશે, એ ત્યાં સામે તમને 7 કિલોગ્રામ સરવાળા સ્વરૂપે મળે છે, અને કેટલીક પ્રક્રિયામાં ઊંધું હશે, દળ ગાયબ થઈ જશે, પ્રક્રિયકોનું દળ 8 કિલો હોય અને સામે તમને અહીંયા 6 કિલો મળે, તો 2 કિલો કઈ ગયું, તો એ ઉર્જા સ્વરૂપે મળશે, ક્યુ, સમજ પડી, એટલે એ
क्यू छे एनो हिसाब थोड़ो दळ अने ऊर्जा વચ્ચેના સંબંધ પરથી સમજાવી શકાય એવો છે. દાખલામાં વેઇટ એન્ડ વોચ તે વખત આપણે ડિટેલમાં એ સમજીશું. થિયરીમાં એની બહુ જરૂર ભી નથી, થિયરીમાં આ જ બધું યાદ રાખવાનું છે. આ એક ઉદાહરણ મને આવડે છે એટલે મેં લખ્યું છે, તમારે લખવાનું સિમ્પલ. અને એના કરતા ઈઝી આ રીતે લખવાની સ્ટાઈલ છે, એના કરતા ઈઝી આ ત્રીજી સ્ટાઈલ છે, સૌથી ઈઝી. કોઈને ભી લખતા આ રીતે લખો તો પ્રક્રિયા સમજાવી શકાય. ન્યુક્લિયર પ્રક્રિયાઓને લખવાની આ બેસ્ટ સ્ટાઈલ, એકદમ ઈઝી. અહીંયા પેલું મેઇન તત્વ લખવાનું, ટાર્ગેટ પેલી બાજુ, નિપજ અને વચ્ચે પેલો આપાતકણ ને નિપજકણ લખી દેવાના. આ રીતે લખવાની સ્ટાઈલ મને બહુ ગમે, બેસ્ટ. ટાઈમ બચે, બધી જ રીતે સગવડ વાળી, યાદ બી રહી જાય જલ્દી. છેલ્લો પેરેગ્રાફ લખ્યો છે એ દાખલા ગણીશું ત્યારે ખબર પડી જશે, પણ તમને ખ્યાલ આવી જશે. આ પ્રક્રિયામાં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. જો કેમ કે પ્રોટોનની સંખ્યા 9-9 બંને બાજુ બેલેન્સ છે, રહેવી જ જોઈએ. આ પ્રક્રિયામાં વેગમાનનું ભી સંરક્ષણ થાય છે. ધારો કે આ હિલિયમ અથડાયો તો એને તમે પહેલા સેમિસ્ટરમાં ગણતા હતા, બીજા સેમિસ્ટરમાં ગણતા હતા એવા દાખલાની જેમ લઈ શકાય. એક બ્લોક છે, એ બ્લોકમાં ગોળી ઘૂસી જાય છે, પછી બંનેનું તંત્ર કેટલા વેગથી ગતિ કરશે, એવા કેટલાક એમસીક્યુ આવતા હતા. તો આ પ્રક્રિયા એવી થઈ જાય પછી. અને બ્લોક ધારી લેવાનો નાઇટ્રોજનને, એના પર આલ્ફા કણ એટલે ગોળી અથડાઈ, એમાં ઘૂસી ગઈ, સ્થિર થઈ ગઈ, ધારો કે ચીપકી ગયું, તો નવું જે તત્વ બન્યું ઓક્સિજન અને એક પ્રોટોન છૂટો પડ્યો અંદરથી, એમનું શું થશે? એમના વેગમાનનું સંરક્ષણ થશે. એવું વેગમાનનું સંરક્ષણ થાય, ઉર્જાનું સંરક્ષણ થાય. પણ દળમાં આમ તેમ થઈ જાય. ઉર્જાનું સંરક્ષણ લખતી વખતે એક વસ્તુ ક્લિયર કરજો, અહીંયા એ ઉર્જાને દળ પણ ગણેલી છે, એમાં થોડો ભાગ દળને સમતુલ્ય ઉર્જા બી છે, તો બેલેન્સ થશે. બાકી જો તમે દળને ઉર્જા નહીં ગણો ને, હિસાબમાં લોચા વાગશે, ગડબડ ગોટાળા થશે, ને તમને એવું બી લાગશે, એક ટાઈમ એવું બી આવે તમને એવું લાગે કે સાલું ઉર્જા સંરક્ષણનો નિયમ જ ખોટો છે, એવો ટાઈમ બી આવે, કેમ કે તમારી ગણતરીમાં થોડા ગોટાળા રહી જાય. દળને પણ ઉર્જા ગણવી પડે તો ઉર્જા સંરક્ષણનો નિયમ લાગતો હોય એવું જણાય તમને, નહીં તો નહીં. કેમ કે અહીંયા તમને ખ્યાલ છે કેટલીક વાર દળ ગાયબ થઈ જાય છે એકદમ, અને એ ઉર્જા સ્વરૂપમાં મળે છે. તો દળ એ જ ઉર્જા છે એવું સમજીને જો તમે વિચારો, એવી ગણતરી કરો તો તમારા માટે બેસ્ટ, તો ઉર્જા સંરક્ષણનો નિયમ પડાતો હોય એવું લાગે, નહીં તો નહીં. વિખંડનને ઇંગ્લિશમાં કહેવાય છે ફિશન. ફિશન એટલે વિખંડન. તો શું છે વિખંડન? ડેમો જોઈએ. ખરું થયું, ત્રણ સમીકરણો આલ્યા છે. બોલો, કેમેસ્ટ્રીમાં આટલું ઓછું કોકીએ, ફિઝિક્સમાં બી આવ્યો. આંખ ખુલ ગઈ અંદેગી, આટ લગ ગઈ દંદેગી. હવે અમારે શું કરવાનું એ જો, આમાં તમારે કોઈ બી એક સમીકરણ યાદ રાખવાનું. મારા તરફથી સ્કીમ છે, થિયરીમાં કોઈ પણ એક સમીકરણ લખજો, ત્રણે ત્રણ નહીં. એ તો આમ બી કોઈનાથી લખા, ત્રણે ત્રણ તો કઈ ગોખવાનું લાવે આવા કટોકટીના ટાઈમમાં. તો જે મને સમીકરણ ગમે છે બેસ્ટ, પેલું વચ્ચે વાળું છે ને, નહીં ઉપર વાળું કે નહીં નીચે વાળું, વચ્ચે વાળું લખી દેવાનું. એ સમીકરણ કઈ ગયું? 92U235. યુરેનિયમના આ ન્યુક્લિયસ પર એક ન્યુટ્રોનનો મારો ચલાવતા, જો પ્રક્ષિપ્ત કણ બદલાઈ ગયો છે, આલ્ફા નથી, રુધરપોર્ડના જમાના ગયા છે, હવે ફર્મીના જમાના આવ્યા છે. ચેડવીકે જે કણ શોધેલો એનો મારો ફર્મીએ ચલાવ્યો છે. 92U235 ટાર્ગેટ ન્યુક્લિયસ કહેવાય, કેપિટલ એ વત્તા સ્મોલ એ. અને હવે એમાંથી શું મળે છે એ જોઈએ. આ લોકોને આ જે બી વૈજ્ઞાનિકના નામ બોલ્યો, ઓટોહાન, સ્ટ્રેસમેન, મીટનર, બ્રેકેટમાં બેન હતા, ફ્રીશ, પેલાનો ભત્રીજો હતો, પેલીનો ભત્રીજો હતો, એ બધા, એ બધા વૈજ્ઞાનિકોને આ પ્રક્રિયામાં ઇન્ટરેસ્ટ કેમ જાગ્યો? તો એમને જોયું કે અહીંયા બહાર બહુ જ મોટી ઉર્જા પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયસ લગભગ બે સરખા ભાગમાં વહેંચાઈ જાય છે, ભાગમાં. જ્યારે યુરેનિયમના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો, થર્મલ ન્યુટ્રોનનો, થર્મલ એટલે પેલો ધીમે રહીને આવશે, ચીપકી જશે, પચ્ચો દઈ, આટલી ઉર્જા હોય ને એને થર્મલ ન્યુટ્રોન કહેવાય, 0.04 eV. તો આટલી ઉર્જા વાળો ન્યુટ્રોન આવશે યુરેનિયમના ન્યુક્લિયસ પર, ચોટી જશે, ચીપકી જશે, અને પછી એ ન્યુક્લિયસ બેચેન બની જશે. ત્યાં સુધી એની બેચેની બરકરાર રહેશે જ્યાં સુધી એના બે ટુકડા નહીં થાય. લિક્વિડ ડ્રોપ મોડેલ તરીકે બી એને સમજાવી શકાય. જો આ સાદો યુરેનિયમ, યુરેનિયમનું ન્યુક્લિયસ, પછી આમાં એક ન્યુટ્રોન આવી ગયો, કમ્પાઉન્ડ ન્યુક્લિયસ કહેવાય એને. આમાં એક, એટલે આ 92U235 છે અને આ 92U236 છે, આમાં એક વધારાનો ન્યુટ્રોન ઘૂસી ગયો. પછી એને બેચેની લાગે, આ જે બાબરા અદ્દર થઈ ગયા છે ને, નવી હેરસ્ટાઈલ નહીં, આ એ ઉત્તેજિત છે એવું દર્શાવે, એ અસ્થાયી છે, બેચેન છે એવું દર્શાવે છે.
પછી ધીમે ધીમે એના ટુકડા થવાની શરૂઆત થાય, અમીબા જેવું, અલિંગી પ્રજનન આવે ને અમીબામાં, એના જેવું આમ ટુકડા થવાની શરૂઆત થાય, પછી તૂટું તૂટું થઈ જાય એ ન્યુક્લિયસ. પણ એના પહેલા એવું બધું બતાવવાનું કે એને ચેન નહીં પડતું, એટલે આમનું દોરવાનું, નામનું દોરવાનું, એવું બધું દોરવાનું, એટલે આમ આરોટે જેવું, એનો મતલબ એવો, એ આરોટે જ. અને પછી છેલ્લા આરોટતા આરોટતા ખાટલામથી પડશે ને બે ટુકડા થઈ જશે, ત્યાં સુધી એને ચેન નહીં પડે, જ્યાં સુધી એ છૂટું નહીં પડે ત્યાં સુધી. તો જો એક ન્યુટ્રોન, એક બહારની વ્યક્તિ ઘૂસી ગઈને ઘરમાં કેટલી બબાલો કરાઈ, જો સંયુક્તમાંથી વિભક્ત કુટુંબ થયું, એના જેવું, એના જેવું છે. આ વ્યવહારમાં તમે આવું જોયેલું જ હશે. અને અસ્થાયી ન્યુક્લિયસ કહેવાય, હમણાં ડેમો જોયો ને તમે, આમ ચેન ના પડે, આરોટે. અને પછી એનું બે ટુકડામાં વિભાજન થાય. હવે એ બે ટુકડા કયા, હું તમને ઉદાહરણ એટલે ગોખવાની ના પાડું છું, ત્રણે ત્રણ તો ગમે ટુકડા થઈ શકે છે, થઈ શકે છે. આપણી ચોપડીમાં આપ્યા છે 41 અને 51 ક્રમાંક વાળા બે તત્વો. આ પ્રક્રિયામાં હજુ આડ પેદાશો બી આવશે થોડી. 41 અને 51 સરવાળો 92 થઈ ગયો છે. એક તો આવશે NB, નાયોબિયમ, નિયોબિયમ, નાયોબિયમ, તમે જે બોલતા હોય એટલે આવે, તમારી મરજી. અને એક આવશે SB, એન્ટીમની. યાદ રાખેલું છે, મેં ગોખેલું છે, નાનો બાબો સુખી બાબો એ રીતે ગોખેલું છે. પણ છેલ્લા તો જો આંબી નાનો છે એનો ક્રમાંક જો 41 અને આ 51, તો ગોખેલું હોય તો મેં કહી દઉં છું તમને, ભલે કેમેરો ચાલતો હોય તમને ઇજ્જતથી કહી દઉં છું, પણ ગોખવું જ પડશે, કોઈ ઓપ્શન જ નહીં. કેમ કે એવું થાય છે, કેટલીક પ્રક્રિયામાં આવું થાય છે અને કેટલીકમાં આવું નહીં થતું. પાછું એવા તત્વો પણ મળે જેમનો ક્રમાંક 50 અને 42 હોય, એવા પણ તત્વો મળે છે જેમનો 46 અને 46 ક્રમાંક હોય, તો પછી એવા તો ગમે તે ટુકડા થઈ શકે છે, એની શું ગેરંટી? એટલે ગોખવું પડશે. સમજ પડી? અહીંયા ત્રણ પ્રક્રિયાઓ કેમ લખીને આપી, એ લોકો ગાંડા છે, એમને ખબર છે કોઈ બી બે તત્વો પડી શકે છે, તો ભાઈ ગોખવું પડે, સ્વાભાવિક છે. 41 નાયોબિયમ 99 અને 51 SB 133, આ બે તત્વો અહીંયા છૂટા પડે છે, આ બે ન્યુક્લિયસ અહીંયા છૂટા પડે છે. પણ સાથે સાથે બેલેન્સ હજુ નહીં થયું, ખાલી ક્રમાંક જ બેલેન્સ થયો છે. 41 ને 51 92 થાય છે, પણ ન્યુટ્રોનની સંખ્યા બેલેન્સ નહીં થઈ. 235 ને 1 236 થાય તો અહીંયા નહીં થતા, અહીંયા 232 થાય છે. 133માં 99 ઉમેરીએ તો 232 થાય. તો ચાર દળાંક હજુ ખૂટે છે. તો એવો કોનો ચાર દળાંક હશે? હિલિયમનો. પણ અહીંયા 2H4 આ બેલેન્સ નહીં રહે પછી, એટલે સિમ્પલ ના એક ન્યુટ્રોન મૂકી દો, 0N1, એને ચાર વડે ગુણી નાખો તો થઈ જશે બેલેન્સ. ચાર ન્યુટ્રોન, આ પ્રક્રિયામાં ચાર ન્યુટ્રોન પેદા થાય છે. પહેલા તો મને હિલિયમ મૂકવાનું મન થઈ ગયું, કેમ કે એ હિલિયમ મૂકવાથી દળાંક બેલેન્સ થઈ જતો, પછી ક્રમાંક બી જોવો પડે ને પાછો. હિલિયમ મૂકવાથી ક્રમાંક પાછો બે વધી ના જાય, અહીંયા 94 ના થઈ જાય, આ બાજુ તો 92 જ છે, એટલે હિલિયમ નહીં મૂકવાનો. થોડું આવું બધું વિચારવાનું, થોડોક ટાઈમ એની પાછળ સ્પેન્ડ કરવાનો, તો યાદ રહી જશે તમને આ બધી પ્રક્રિયાઓ. આ પ્રક્રિયામાં ચાર ન્યુટ્રોન પેદા થાય છે અને સાથે સાથે ક્યુ જબરજસ્ત ઉર્જા મળે છે, 200 MeV દર વિખંડન દીઠ. એક ન્યુક્લિયસ તૂટશે ને, એક જ ન્યુક્લિયસ, તો આશરે 200 MeV ઉર્જા પેદા થશે, 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, એક જ ન્યુક્લિયસ, ખાલી એક. તો પછી મોલ ન્યુક્લિયસ તૂટે, મોટો જથ્થો હોય થોડો, તો પછી શું થાય એ વિચારવા જેવું છે, આગળ વિચારીએ આપણે. પણ આવી એકાદ પ્રક્રિયા મસ્ત ગોખી નાખવાની, ત્રણમાં તમને જે સહેલી લાગે ગોખી નાખજો, ને મેં વચ્ચે વાલી કીધી તમને, બધામાં બેલેન્સ કરેલો છે, ક્રમાંક દળાંક બધું જ છે, પણ મેઇન એ બધું નથી. મેઇન છે ને, મનુષ્ય બહુ સ્વાર્થી છે, એનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, જેનું ના હોય મનુષ્ય નથી આ જગ્યાએ. એ જે ઉર્જા છે ને, એ વ્યવહારમાં ઉપયોગ કરવાના છે, આ ઉર્જાને આપણે આમ આદમી સુધી પહોંચાડવાના છે, આ જ ઉર્જાની મદદથી વીજળી ઉત્પન્ન કરીને કે બીજું કંઈક પણ, બીજી ઘણી રીતે ઉર્જાઓ મેળવીને, યાંત્રિક ઉર્જા સ્વરૂપે કે ગમે તે ઉર્જા સ્વરૂપે એને મેળવીને આપણે આમ આદમી સુધી પહોંચાડવાના છે. બોમ્બ બનાવીને યુદ્ધમાં બી કામ લાગે, આ ઉર્જાનો ઉપયોગ આપણે કરવાના છે. એ ઉપયોગ ના કહેવાય, સદુપયોગ ના કહેવાય, દુરુપયોગ કહેવાય, જે હોય. કેમ કે અંદર અંદર બબાલો થાય, લડે, સારું લાગે, નમાવા પડે, બોમ્બ ફેંકવા પડે, એવું બધું. તો અહીંયા આ ઉર્જાનો આપણે કંઈક સદુપયોગ કરીશું, સારા કામે લગાડીશું. ત્યારની વાત ત્યારે, પહેલા તમને આ પ્રક્રિયા આમ જ પડવી જોઈએ. આ બધું જે બતાવ્યું છે, મુજે નીંદ ના આવે, મુજે ચેન ના આવે, માધુરી દીક્ષિતનું આ ગાયન જે છે, એ તમને એવું સમજાવે છે કે કોઈ બૂંદના જાણે બે ટુકડા થયા હોય એ પ્રમાણેનું આ મોડેલ છે. અને ઇંગ્લિશમાં લિક્વિડ ડ્રોપ મોડેલ કહેવાય છે, સ્પેલિંગ ના આવડે તો, પ્રવાહી બૂંદ મોડેલ, કચરો થઈ જાય.
આમ તો આવડેલા આવે, કમ્પ્લીટ આવડે ને તો આખું લખવાનું, એ તો કરસ્યુમાં તમને ખબર જ છે, આવડે તમે કરસ્યુમાં લખી દેત ને, ઇઝી ઇઝી સ્પેલિંગ હતા ને તો લખી નાખ્યા. લિક્વિડ લિક્વિડ ડ્રોપ મોડેલ, પ્રવાહી બૂંદ મોડેલ કહેવાય છે. તો પ્રવાહી બૂંદ કહેવાય છે, એનું કારણ છે આપણે કેટલાક પેલા બૂંદ વાળા દાખલા ગણેલા, બે બૂંદ ભેગી થાય ને એક મોટી બૂંદ મળે, તો એ પ્રક્રિયામાં કેવી ઉર્જા મુક્ત થાય, ઉર્જા આપણે બધું આવતું હતું, એવું જ સેમ આમાં પણ થાય છે. આ પ્રક્રિયામાં જ્યારે બે ટીપા છૂટા પડશે ને તો ઉર્જા મુક્ત થશે, એ આપણે ભણવાનું છે, એના વિશે ભણવાનું છે. અને ખાલી એટલું જ નહીં, બસ ખાલી આ 200 MeV ઉર્જા મળી અને તમને એવું લાગે છે કે આપણે આટલી ઉર્જાથી સંતોષ માણીશું, ના, મનુષ્ય બહુ સ્વાર્થી છે, એવું કરશે, આવી ઉર્જાને સતત મળ્યા કરે એવું કઈ આયોજન કરશે, આયોજન કરવું પડશે. અને એ 200 MeV ઉર્જા એને કન્ટિન્યુ મળ્યા કરે ચોક્કસ સમયે, એના માટે આ પ્રક્રિયાને આગળ વધારવી પડે અને આગળ ઇઝીલી વધી શકે છે. આ જે 4 ન્યુટ્રોન પેદા થયા ને, એ 4 ન્યુટ્રોન આ પ્રક્રિયાને આગળ વધારી શકે છે, કેમ કે આ 4 ન્યુટ્રોન માર્યો છે ઇનપુટમાં અને 4 પેદા થયા છે આઉટપુટમાં, તો એ 4 ને કામે લગાવી દઈએ ને, હવે એ 4 બીજા 4 ન્યુક્લિયસનું ધારો કે વિખંડન કરી શકતા હોય તો એને કહેવાય ચેન રિએક્શન, શૃંખલા પ્રક્રિયા. તો એ વધારે IMP છે, શૃંખલા પ્રક્રિયા આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક ન્યુટ્રોન આવ્યો, ન્યુક્લિયસ સાથે અથડાયો, એના બે ટુકડા થયા, પણ એ જવા દો ને, બીજા 4 ન્યુટ્રોન પેદા થયા, એ જુઓ. આ 4 ન્યુટ્રોન બીજા 4 ન્યુક્લિયસ તોડી શકે છે, સેમ અવાજ, ખાલી એક ફરક હોય છે, આપણે મારેલો ન્યુટ્રોન થર્મલ હતો, એની ઉર્જા બહુ ઓછી હતી, 0.04 MeV, અને આ ન્યુટ્રોનની 2 MeV હોય છે, એટલે થોડા વધારે પડતા ગુસ્સા વાળા હોય છે, જોરથી આવે છે, જમસી આવે છે, એકદમ અંદરથી નીકળે ઝૂપ દઈને, એટલે આપણે એને થોડા કંટ્રોલમાં લાવવા પડે છે, બીજું કંઈ નહીં, એમને થર્મલ બનાવવા પડે છે. જે આપણે ન્યુટ્રોન મારેલો એ થર્મલ હતો, પણ આ થર્મલ નથી, આ બધા જે ન્યુટ્રોન છે એ થોડા ગુસ્સા વાળા છે, તો આપણે એમને થોડા કંટ્રોલમાં લાવવા પડશે, એમને થર્મલ બનાવવા પડશે, પણ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે ચાલ્યા કરશે, વ્યવસ્થિત હું કૂદકે ને ભૂસકે વધશે. આમાંથી બીજા 4 ન્યુટ્રોન પેદા થાય, આમાંથી બી 4 ન્યુટ્રોન પેદા થાય, તો વિચારો ભાઈ કેવું થાય, થોડા ટાઈમ પછી 16 ન્યુક્લિયસ એક સામટા તૂટે, એમાંથી પાછા 4 4 પેદા થાય, તો 16 6 64, અને એવું આગળ ગુણ્યા 4 ગુણ્યા 4 ચાલ્યા જ કરે. અહીંયા એક વસ્તુ નોંધી લઈએ કે બધી પ્રક્રિયામાં 4 ન્યુટ્રોન પેદા નહીં થતા, આપણે લખેલી પ્રક્રિયામાં 4 ન્યુટ્રોન પેદા થયા છે, કેટલીક પ્રક્રિયામાં 2 ન્યુટ્રોન પેદા થાય છે, કેટલીક પ્રક્રિયામાં 3 ન્યુટ્રોન પેદા થાય છે. આપણે લખેલી જે પ્રક્રિયા, જ્યારે આ બે ટુકડા થશે, આ બે ટુકડા સ્પેશિયલી, તે વખતે 4 ન્યુટ્રોન મળશે. બાકી 50 42 ક્રમાંક વાળા અથવા 51 અને 40 આવા ક્રમાંક વાળા ટુકડા થાય તો એકાદ પ્રોટોન બી છૂટો પડી શકે, એવું કઈ નહીં, એકાદ પ્રોટોન પણ છૂટો પડી શકે. ટૂંકમાં આ બધી જે પ્રક્રિયાઓ છે ને, આ પ્રક્રિયામાં મેઇન તમારે યાદ રાખવાનું છે કે બહાર આવતા ન્યુટ્રોન અને પેલી ક્યુ જે છે, ક્યુ મૂલ્ય, એ ઉર્જા, એ બે આપણા માટે સૌથી મહત્વના છે. બાકી આ ટુકડાઓનો તો હું જ લાવે, ગમે તે બે ટુકડા મળી શકે છે. પ્રયોગો એવું કહે છે કે 36 થી 56 ની વચ્ચેના ક્રમાંક વાળા કોઈ બી બે ટુકડા મળી શકે, એનો મતલબ સમજો, 36 થી 56 ની વચ્ચેના કોઈ બી બે ટુકડા, આ 41 51 ક્રમાંક વાળા મળ્યા, એવા કોઈ પણ બે ટુકડા મળી શકે છે. આપણો એના પર કોઈ કંટ્રોલ નથી, આ ઘટના ટનલિંગની ઘટના છે. ટનલિંગ એટલે આમાં પ્રચલિત ભૌતિક શાસ્ત્રના નિયમો નહીં લાગે, તમે આગાહી નહીં કરી શકો કયા બે ટુકડા થશે, એની કહી જ ના શકાય, એની જાતે કુદરતી રીતે અમુક બે ટુકડા થાય. હા, એના જવાબ કેમ એ જ બે ટુકડા થયા, એના જવાબ ક્વોન્ટમ મિકેનિક્સ પાસે છે, પણ પ્રચલિત ભૌતિક શાસ્ત્ર પાસે નથી. પ્રચલિત ભૌતિક શાસ્ત્ર મુજબ તો એ તો બગવાઈ જ જાય કે અત્યારે આ બે ટુકડા થયા, ભાઈ પેલા બે થયા, આવું કેવું, ગમે ત્યારે ગમે તે ટુકડા થાય. જવાબ છે હા, ક્વોન્ટમ મિકેનિક્સ એને સમજાવી શકે છે, આ ઘટના ટનલિંગની ઘટના છે. એ બધું બહુ ડિટેલમાં, પણ આટલાથી આટલાના ક્રમાંક વચ્ચે કોઈ પણ બે ટુકડા મળી શકે છે. પણ હા, એવું કરું, અમુક બે ટુકડા મળવાની સંભાવના મેક્સિમમ હોય, અમુક બે ટુકડા મળવાની સંભાવના મેક્સિમમ હોય તો એવા બે ટુકડા છે, એનો એક ગ્રાફ બતાવો એટલે તમને ખ્યાલ આવે. દળાંક એને હું વાય એક્સ અક્ષ પર લઉં છું, અને વાય અક્ષ પર પેલી સંભાવના, ટુકડા મળવાની સંભાવના, તો આવો ગ્રાફ મળે છે. આ બે કણો મળવાની સંભાવના મેક્સિમમ, આ બે તત્વો મળવાની સંભાવના મેક્સિમમ, અને આ બે કયા, જેમનો દળાંક 99
सॉरी 95 અને 140 હોય, 99 તો આપણા એક્ઝામ્પલમાં આવતું હતું, 41 એનબી 99, ના એ નહીં, 95 અને 140 આ બે દળાંક ધરાવતા તત્વો મળવાની સંભાવના મેક્સિમમ છે, જે ક્રમાંક સોરી જેમનો દળાંક 95 અને 140 હોય આ બે ટુકડા મળવાની સંભાવના મેક્સિમમ છે, બીજા બધા બી મળી શકે પણ સંભાવના ઓછી છે। તો આ બધું તમારે યાદ જ રાખવું પડશે, કયા બે ક્રમાંકની વચ્ચે તત્વો મળે તો 36 થી 56, કયા બે દળાંક વાળા તત્વો મળવાની સંભાવના મહત્તમ છે તો 95 ને 140, તો ગોખવા બધા આંકડા યાદ રાખવા જ પડશે। આ બધું વાંચી લો એકવાર, તો આપણે ચેન રિએક્શન પર આવીએ। તો આમાં જે ચાર ન્યુટ્રોન દોર્યા છે એ ખરેખર અઢી હોવા જોઈએ, કેમ કે સરેરાશ રીતે અઢી ન્યુટ્રોન મળે, પછી બીજા અઢી ન્યુક્લિયસનું પાછું વિખંડન થાય, વિખંડન વિભંજન નહીં, વિખંડન એટલે લગભગ બે સરખા ટુકડામાં વહેંચાવું, પછી એ અઢી ન્યુક્લિયસ તૂટે તો બીજા અઢી 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 બધામાંથી ન્યુટ્રોન નીકળશે, પણ હવે અઢી આંકડો આરો નહીં લાગતો, અપૂર્ણાંકમાં કેવું લાગે ન્યુટ્રોનની સંખ્યા લખીએ તો, એટલે એ છે આપણે તો આર્ચર લઈને સમજાવીએ તો ફટાફટ વિખંડન ચાલુ થાય, પ્રક્રિયામાં ફટાફટ ઉર્જા મળતી થાય, પતે તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં કેટલીક તકેદારી રાખવી પડશે। શૃંખલા પ્રક્રિયા તો તમને ખ્યાલ આવી ગયો, ચેન રિએક્શન, એમાં કેટલીક તકેદારી રાખવી પડે છે, તકેદારીઓ જોઈએ। એટલે ન્યુક્લિયર રિએક્ટર પર બહુ સાવધાની રાખવી પડે, એવું નહીં કે રાતે તાળું મારીને ઘેર જતા રહ્યા, ચલો વાંધો નહીં, વિખંડન થયા કરશે, ઉર્જા મળ્યા કરશે, સિક્યોરિટી ગાર્ડને કહી જતો રહે ભાઈ આચવજે જરા, એવું નહીં, પેલો તો ગમે તાર ઊંઘી જાય। આ પ્રક્રિયા બહુ સાવધાનીપૂર્વક સાવચેતીપૂર્વક વ્યવસ્થિત રીતે આગળ વધારવી પડે। નંબર એક, પ્રોબ્લેમ નંબર એક, આ પ્રક્રિયામાં જે પેલા ચાર ન્યુટ્રોન મળે છે બહાર, આપણે લખેલી પ્રક્રિયામાં ચાર સરે અડી, આ ન્યુટ્રોન છટકી ના જવા જોઈએ પાછા, આ ન્યુટ્રોન છટકી જાય તો પ્રક્રિયાનું સુરસુર્યું થઈ જાય બાજુ, કેમ કે એ ન્યુટ્રોન પાછા બીજા ન્યુક્લિયસને તોડવા જોઈએ તો એ પ્રક્રિયા આગળ વધે, ચાલુ રહે ચેન રિએક્શન, નહીં તો એ તો પેલા જેવું થઈ જાય, એમ કે આમ હરગાઈ ગયા અને પછી ખબર નહીં પડતી હરગે છે કે નહીં, આમ જોવા જવું પડે નજીક અને જોવા જઈએ તારે જ ફૂટે એવું। આ પ્રક્રિયા આમાં એવું બધું નહીં થાય, પણ આમાં એક ન્યુટ્રોનનો મારો ચલાવ અને બીજા ત્રણ ન્યુટ્રોન કે ચાર ન્યુટ્રોન ધારો કે વેસ્ટ ગયા, જે ન્યુટ્રોન નિપજ તરીકે મળ્યા એ ધારો કે પ્રક્રિયામાંથી છટકી ગયા તો પાછું ઓલવાઈ જાય ને, પાછું નવેસરથી ચાંપવા જવું પડે ને આપણે, એટલે આ ન્યુટ્રોન છટકવા ના જોઈએ, એના માટે પરાવર્તકો રાખવા પડે જેના પર અથડાઈને ન્યુટ્રોન પાછા આવી જાય, કદાચ છટકી જાય તો પણ એ પરાવર્તકો પર અથડાઈને પાછા આવી જાય, એ દ્રવ્યમાં જ ફરી દ્રવ્ય પર જ અથડાય, એવી બધી એરેન્જમેન્ટ કરવી પડે। જો કઈ કઈ એરેન્જમેન્ટ કરવાની છે, આ બધા પ્રોબ્લેમ છે, પહેલો પ્રોબ્લેમ એ છે ન્યુટ્રોન છટકી ના જવા જોઈએ, એનું સોલ્યુશન એ છે પરાવર્તકો મૂકી દો, પેલા અરીસાનો હોય આપણા પ્રકાશનું પરાવર્તન કરે અરીસાનો હોય કેટલા એવું લાગશે અરીસા મૂકવાના હશે, ન્યુટ્રોન જઈને આમ માથું બાથું જોઈને આવે એવું કેટલા જણને એવું લાગે, આમ વાળ વાળ સેટ કરીને આવશે, એવી રીતે ન્યુટ્રોનને ધીમા બી પાડવા પડે ને, આપણો થર્મલ ન્યુટ્રોન એકદમ લંબુ હોય 0.04 એવી ઉર્જા વાળો હોય, અને પેલો પ્રક્રિયાના અંતે પેદા થયેલો ન્યુટ્રોન 2 MeV ઉર્જા વાળો હોય, એકદમ ગુસ્સા વાળો આમ ભયંકર ઉર્જા વાળો, તો એને આપણે કંટ્રોલમાં લાવવો પડશે, એને કંટ્રોલમાં લાવવા માટે આ બી એક પ્રોબ્લેમ છે, એને કંટ્રોલમાં લાવવો પડે, અને એનું સોલ્યુશન છે મોડરેટર, મોડરેટર જે ન્યુટ્રોનને ધીમા પાડે એવા પદાર્થો, ન્યુટ્રોનને ધીમા પાડે એવા પદાર્થો અંદર દ્રવ્ય સાથે થોડા મિક્સ કરી દેવાના હોય, અંદર મિક્સ કરીને મોલાઈ નાખવાનું, એટલે એવું નહીં પણ અંદર એનું જે બળતણ હોય ને એની સાથે મિક્સ કરવાનું હોય, ધારો કે કેટલાક વ્હીકલમાં તમને કહે પેટ્રોલ હોય તો ઓઇલ બી પૂરું પડે, થોડું મિક્સ કરવું પડે અંદર જ, અને કેટલાક વ્હીકલમાં અલગ આવે, ઓઇલ માટેની એરેન્જમેન્ટ અલગ હોય, અલગથી પુરાવાનું હોય, તો બંને એરેન્જમેન્ટ હોય, જેવું કરવું એવું થઈ શકે, પણ બેસ્ટ કે મોડરેટર વિખંડન દ્રવ્યને મળ્યા કરવા જોઈએ કન્ટિન્યુ, કેમ કે એ મોડરેટર ન્યુટ્રોનને ધીમા પાડે છે, નહીં તો આ પ્રક્રિયા બહુ ફાસ્ટ થઈ જાય, આપણો પેલો ધીમે જે ન્યુટ્રોન અથડાય છે ભાઈ એમાંથી પેલા ચાર ગુસ્સાવાળા ન્યુટ્રોન નીકળે તો પ્રક્રિયા બહુ સ્પીડ પકડી લે, એ પેલા ચાર ન્યુટ્રોન પાછા બીજા 16 ન્યુટ્રોન આપશે,
16 पाछा 64 न्यूट्रॉन आपसे अने ए बधा स्पीडमां होय तो धड़ाधड़ प्रक्रिया एटलो बधी वेग पकड़ी ले के थोड़ा टाइम पछी धड़ाको थई जाय, पेलो बाजुमां चाप्पा गयो ने तई ज तूटी जाय, एवुं थई जाय। स्वाभाविक छे, अहींया मुँह जरगावतो होय ने तई ज तूटी जाय, एना जेवुं थई जाय। तो प्रक्रिया एटली झड़पी पण ना थवी जोईए, एटली सामटी ऊर्जा नुं आपणे हुं करीशुं, એટલી બધી ઉર્જા સામટી એ તો વિનાશકારક ઉર્જા થઈ જાય, ધૂમ ધડાકા થઈ જાય। આપણે એવું નથી કરવું, આપણે ટુકડે ટુકડે વ્યવસ્થિત કન્સિસ્ટન્ટલી એ ઉર્જા મેળવવી છે। તો એકદમ પેલા ન્યુટ્રોન ઝડપી હશે ને તો ગમે તારે ધડાકા થવાની સંભાવના છે, સડાસડ સડાસડ પ્રક્રિયા ચાલુ થઈ હશે। એટલે તો આપણે પેલી મૂંછમાં બી થોડું કાઢીએ છીએ આગળ કે થયું ભાગવાનો, એ એકચ્યુઅલી છે શું, એ મૂંછમાં કાઢે છે શું, એ ભાગવાનો ટાઈમ મળે એ ટાઈમ છે, એ પેલો સમય છે જેમાં આપણે ભાગી શકીએ હરાઈને। તો કેટલા લોકો આટલી નાની નાની મૂંછ હોય ને તો બી ડેરિંગ કરે નજીક જઈને આમ ફોડવાની, તેમની કેવી હાલત થાય તમને ખબર છે, એવા લોકો થોડા ટાઈમ પછી ઓળખાય જ નહીં। તો આમાં બી એવી બધી બહુ તકેદારી રાખવી પડે, ફટાકડા ફોડતી વખત કેવી રાખવી પડે એવું। આમાં મોડરેટર શું કરશે, ન્યુટ્રોનને ધીમા પાડશે, પેલી મૂંછ કાઢી આપશે આગળથી, થોડી પ્રક્રિયાને ધીમી કરી આપશે। હવે પ્રક્રિયા ધીમી થઈ તો આપણને કોઈ વાંધો નહીં, એ ચાર ન્યુટ્રોન ધીમે રહીને પાછા બીજા ચાર ન્યુક્લિયસ જોડે અથડાશે, ધીમે પછી પાછા બીજા ઝડપી ન્યુટ્રોન આવશે। ઝડપી ન્યુટ્રોનને દર વખતે ધીમા પાડવાનું કામ કરશે મોડરેટર, અને આ મોડરેટર તરીકે અંદર નામ આપેલા છે પાણી, ભારે પાણી, ભારે પાણી એટલે ડી ટુ, અમુક જણને એમ કે પાણી અને પછી પેલું ડોલ હાથે હશે પાણી એટલે ડી ટુ, ભારે પાણી અમુક જણને એવું લાગે, તો ભારે પાણીનો મતલબ ડ્યુટેરિયમ વાળું, એચ ટુ ઓ નહીં ડી ટુ ઓ વાળું પાણી, ડ્યુટેરિયમ વાળું, ગ્રેફાઇટના સ્વરૂપમાં કાર્બન, ગ્રેફાઇટના સ્વરૂપમાં કાર્બન, હીરાના સ્વરૂપમાં નહીં, બહુ મોંઘું પડે, એટલે કાર્બનના સ્વરૂપ બધા બહુ છે પણ એમાં જે સસ્તું હોય એ જો એને લાવે, સ્વાભાવિક છે। તો ગ્રેફાઇટના સ્વરૂપમાં કાર્બન, નહીં તો ઉર્જા મોંઘી પડે, હીરા નાખીને જો મોડરેટર તરીકે અંદર હીરા નાખતા હોય તો ઉર્જા કેટલી મોંઘી પડે વિચારો, પછી આપણે ના પોસાય। તો આ બધા મોડરેટર્સ છે, મોડરેટર્સ નો મતલબ ખબર પડી, ન્યુટ્રોનને ધીમા પાડશે, ન્યુટ્રોન માટે ગાદી જેવા હશે, ન્યુટ્રોન એના પર અથડાય ને તો ન્યુટ્રોનની ઉર્જા એ ચાઉ કરી લેશે, ભાઈ અથડાય ભાઈ ન્યુટ્રોન પેલો મરેલો મરેલો પાછો આવશે, સોફાની ગાદી પર પેલો દડો અથડાયો હોય ભાઈ પાછો આવે તો કે એકદમ લબુક થઈ જાય એના જેવું, દિવાલ પર અથડાય તો એકદમ પાછો આવે સ્પીડમાં, પણ પેલી ગાદી હોય સ્પંજ એના પર આમ અથડાય તો ભાઈ તેનો તો અહીંયા જ પડી જાય। તો આ મોડરેટર એ ન્યુટ્રોન માટે ગાદી જેવું કામ કરશે, ન્યુટ્રોનને ધીમા પાડી દેશે, બધી બહુ તકેદારી રાખવી પડે, આ તો ખાલી શરૂઆત છે, બોનીનો ટાઈમ છે, જો બીજા દસ ની છ ઘાત કેલ્વિન, ઘાતમાં એકમ લખાઈ ગયેલો, દસ ની કેલ્વિન ઘાત લખાઈ ગયેલો, એટલે પેલા લોકો હસ્યા હે ને, કઈ વાંધો નહીં, કાળો ભૂલો કાળો, બધાનો વારો આવશે એવું કોઈ મહાકવિ કહી ગયા છે, દસ તો દસ ની છ ઘાત કેલ્વિન, દસ ની છ ઘાત કેલ્વિન જેટલું ટેમ્પરેચર જતું રહેલા, આટલું બધું તાપમાન દજાય દજી દજી થાય, આટલા મોટા ટેમ્પરેચર ને કંટ્રોલમાં લાવવા માટે કેટલાક શીતક પદાર્થો જોઈએ જે શીતન કાર્ય કરે, કુલન્ટ લાવે, ઠંડા પાડવાનું કામ કરે, બરફ જેવું, હા આઈસ્ક્રીમ ઠંડા પીણા, ઉનાળો આવશે ને એમને બી જરૂર પડશે। જે વિખંડની ચેમ્બર હોય, વિખંડની ચેમ્બર્સ, એમાંથી આવી નળીઓ પસાર કરેલી હોય વચ્ચેથી, એ નળીમાંથી પેલા શીતક પદાર્થો વહેતા હોય જે શીતન કાર્ય કરે, બહુ ગુજરાતી આવે છે, બધા વહેતા હોય અને આજુબાજુની ઉષ્મા ઉર્જાનું એ શોષણ કરી લે, પાણી, કેટલાક વાયુઓ, પ્રવાહી, સોડિયમ, એ બધું જ્યારે આ નળીઓમાંથી જશે તો આજુબાજુ જે કઈ ઉષ્મા ઉર્જા પેદા થઈ હશે એને શોષી લેવાનો ટ્રાય કરશે, પણ બહાર આવશે ને તો એ પોતે બહુ ગરમ હશે, જે શીતક પદાર્થો હશે ભાઈ એમને ઠંડા પાડવા પડશે, એવી નોબત આવશે, કેમ કે આટલા મોટા ટેમ્પરેચરની વચ્ચેથી એ પસાર થયા હશે, જો કે ટેમ્પરરી
થોડુંક તો ઠંડુ પડી જશે ને, જે પેલું માહોલ છે, જે રિએક્ટર છે મેઇન, જે ચેમ્બર છે, જે ટાંકી છે જેની અંદર ફ્યુઅલ ભરેલું છે, એ તો થોડું ઠંડુ પડી જશે ને, કન્ટિન્યુ આમાંથી એવા પ્રવાહી વેવડાવા પડશે. પ્રવાહી સોડિયમ છે, વાયુ છે, સ્પેશિયલ કેટલા ગેસ કે પાણી, અને એનો જ ઉપયોગ આપણે કરવાના છે. પાણી ધારો કે ગરમ થઈને બહાર આવશે તો એનો ઉપયોગ કરીશું, નાવા માટે નહીં. એ પાણી જ્યારે ગરમ થઈને આવશે તો એ જોરદાર ઉર્જા સાથે વરાળ સ્વરૂપમાં આવશે, પાણી બી નહીં, ઊંચા દબાણ વાળી વરાળ. અને પછી આ નિયમ તમને થોડો થોડો વરાળ યંત્રના નિયમ જેવો લાગશે. પાણી અહીંયાથી આવે ને પછી ગરમ થઈને નીકળે પેલી બાજુ વરાળ સ્વરૂપે, પછી એ વરાળ બહુ શક્તિ ધરાવતી હોય અને માતાજી આવે કારકામાં જીભડી બહાર કાઢે, અને પછી એ શક્તિશાળી વરાળ પેલી ટર્બાઈન ને ઉચકી લે, આખી ટર્બાઈન ના ઉચકે, પિસ્ટન ને ઉચકે, પિસ્ટન ને ઉચકે, એની સાથે જોડેલી ટર્બાઈન ભરે, ટર્બાઈન ભરે તો એ ટર્બાઈન એટલે બીજું કઈ નહીં, મેગ્નેટ ની વચ્ચે એક ગુચડું મૂકેલું હોય જે ફરતું હોય, અને ચુંબકીય ક્ષેત્રમાં એવું ગુચડું ફરે ને પ્રેરિત પ્રવાહ પેદા થાય. પ્રેરિત ઈએમએફ આપણું પહેલું ચેપ્ટર, ચુંબકીય ક્ષેત્રની વચ્ચે ગુચડું મૂકેલું, એ ગુચડાને ફેરવશે પેલી શક્તિશાળી વરાળ. તો વરાળમાં એવા માતાજી આયા ગઈ હતી, પહેલા તો પિતાજી હતા ખાલી, અહીંયાથી એ ગઈ પછી એની પાસે એવી શક્તિ આવી ક્યાંથી, આ ટેમ્પરેચરમાંથી, આ ઉર્જામાંથી. તો આ પ્રક્રિયા દરમિયાન આપણે બહુ મોટા તાપમાનને કંટ્રોલમાં બી રાખવું પડતું હોય છે, એના માટે શીતન કાર્ય કરવું પડે. અંદરથી આઈસ્ક્રીમ, ઠંડા પીણા એવું બધું લખી ના હોતા, એ બધું નહીં વેવડાવવાનું. અંદર જે નામ આવ્યા છે, સોડિયમ છે, વાયુઓ છે, બધા ખાસ હાથે એ બધું નામ લખવાનું, ગપ્પમ ગપ્પી ના કરતા પછી ચાલો પડી જતા ચોકોબાર જુલુબાર ફાલુ થાય છે ને, આ નવું આવ્યું. તો આ બધું કેવું છે, કેટલું ઈઝી છે, આમ એકવાર વાંચી લો તો બી ખબર પડી જાય એવું છે. પ્રોબ્લેમ એ છે કે એક વાર નહીં વાંચતા. હવે આગળ પૃષ્ઠ કદ ગુણોત્તર, આની બી તકેદારી રાખવી પડે. આ પ્રક્રિયા ધારો કે યુરેનિયમ ખનિજ છે, ન્યુટ્રોન નો મારો અહીંયા ચલાવ્યો આમ, તો આ પ્રક્રિયા પૃષ્ઠ વિભાગથી શરૂ થશે એકદમ. તો આ ન્યુટ્રોન છેક અંદર તો ગર્ભમાં જતો નહીં રે, અંદરના ભાગમાં, એ બહાર પૃષ્ઠમાંથી પ્રક્રિયાની શરૂઆત કરશે. જો આ પ્રક્રિયા પૃષ્ઠ પર ચાલતી હોય ને તો બંધ થઈ જવાની બહુ સંભાવના છે, કેમ કે નીકળતા બીજા ન્યુટ્રોન છટકી જવાના ચાન્સીસ છે. પણ જો આ પ્રક્રિયા વચ્ચે સેન્ટરમાંથી સ્ટાર્ટ થઈ હોય કે સેન્ટર સુધી પહોંચી ગઈ હોય તો પછી અટકવાનું નામ નહીં લે, કેમ કે એમાંથી નીકળતા ન્યુટ્રોન્સ કઈ થોડા ચટકી જવાના, આજુબાજુના બીજા ન્યુક્લિયસ હશે જેની સાથે અથડાઈ જશે, આમાં બધા બહુ ન્યુક્લિયસ હશે, સપાટી પર આ પ્રક્રિયા બંધ થઈ જવાના ચાન્સીસ છે, અંદર નહીં. તો આ પ્રક્રિયા અંદર કદ વિભાગમાં થતી હોય પૃષ્ઠ કરતા તો વધારે સારું. એટલે પૃષ્ઠ કદ ગુણોત્તર, પ્રક્રિયાનો પૃષ્ઠ કદ ગુણોત્તર ખૂબ નાનો રાખવો જોઈએ. અને એનો મતલબ એ લોકો એવું કહેવા માંગે છે, આ પ્રક્રિયા પૃષ્ઠ વિભાગમાં ચાલે એના કરતા કદ વિભાગમાં અંદર ચાલે એવું કંઈક આયોજન કરવું જોઈએ. પૃષ્ઠ વિભાગમાં લીકેજ નો સંભવ છે, અંદર કદ વિભાગમાં નહીં. એટલે આ પ્રક્રિયામાં કેટલાક લીકેજ થઈ બી જાય કદ વિભાગમાં, અંદર બી પ્રક્રિયા ચાલતી હોય એના કોર ભાગમાં, તો પણ કેટલાક ન્યુટ્રોન છટકી બી જાય છે તો બી છટકી જાય છે. એટલે વિચારો, આ પ્રક્રિયામાં સપાટી પર જ જો થતી હોય આ પ્રક્રિયા વધારે પ્રમાણમાં તો બંધ ગમે ત્યારે. એટલે વિખંડન આખા દ્રવ્યમાં થતું હોવું જોઈએ, એમાં વચ્ચે વધારે સપાટી કરતા, એવું આ કહેવા માંગે છે. આ ગુણોત્તર શક્ય એટલો નાનો હોવો જોઈએ, પૃષ્ઠ પ્રક્રિયા અને કદ પ્રક્રિયાનો ગુણોત્તર શક્ય એટલો નાનો હોવો જોઈએ. એક બીજો પ્રોબ્લેમ છે, એકમાંથી ચાર ન્યુટ્રોન મળે ને, ચારમાંથી 16 થાય ને, 16માંથી 16 ચોક 64 થાય ને, 64 ચોક 256 થાય, ખબર નહીં આગળ ચાર વાળે કેટલી વાર ગુણવાનું, લા થોડુંક 256 બી કદાચ બરાબર નહીં ગણી જો ને, 64 ચોક થાય, 256 થાય નહીં થતું, 216 થાય, હું માર્યું ચાલો, પણ એટલા કોન્ફિડન્સ થી માર્યું તમને એવું લાગ્યું કે હશે 256 જ થાય, યસ ગપ્પુ બી વાગ્યું તો તીર નહીં તો તુક્કો વાગ્યું. હવે જો આવું ચાલ્યા કરે તો વિચારો ન્યુટ્રોન ની વસ્તી કેટલી બધી વધી જાય થોડા ટાઈમમાં, એકમાંથી ચાર છે, પેલા ભૂંડ જેવું થઈ જાય, એકમાંથી ચાર, ચારમાંથી, તો પછી એમને કંટ્રોલમાં લાવવા પડે, એમને કંટ્રોલમાં લાવવા પડે. અને કંટ્રોલમાં લાવવા માટે ખાસ પ્રકારના નિયંત્રક સળિયા હોય છે, જે બોરોન અને કેડમિયમના બનેલા હોય છે. આ સળિયા એમને કંટ્રોલમાં લાવશે, આ સળિયા ચેમ્બરની અંદર સ્વયં સંચાલિત રીતે ઘૂસી જશે, જ્યારે એમને ખબર પડશે કે ન્યુટ્રોનની વસ્તી વધી રહી છે ત્યારે અંદર ઘૂસી જશે.
અને પકડી પકડીને એમને લઈ જશે, ન્યુટ્રોન બી પચ્ચે દઈને એમની જોડે ચીપકી જશે. બોરોન અને કેડમિયમની ખાસિયત એ છે કે ન્યુટ્રોનનું શોષણ કરી શકે છે, ન્યુટ્રોનને ઇઝીલી એટ્રેક કરી લેશે, ન્યુટ્રોન અહીં સપાટી પર ચીપકી જશે. ન્યુટ્રોનને બી કહેશે લાલચ આપશે, ચાલ તને બહાર લઈ જવું, મજા આવશે, બહાર ફરવા લઈ જવું. હા, પેલા બધા ચીપકી જાય ઉપર, પછી લઈ જાય કાયમ માટે, ભાઈ ખંકે ના. પછી એ જે વધારાના ન્યુટ્રોન છે એને ખંખેરી નાખે, કહેવાનો મતલબ એ ન્યુટ્રોન એમને પટાઈ લીધા, કહેવાનો મતલબ. આ પ્રક્રિયામાં નિયંત્રક સળિયાનો રોલ બહુ મહત્વનો હોય છે. અહીંયા જે મેં કે લખ્યો છે ને, એક ભૌતિક રાશિ છે, આ લોકો એનું નામ પાડ્યું છે મલ્ટીપ્લિકેશન ફેક્ટર. તમને ખબર છે હું બહુ ગુજરાતી તો લખતો જ નહીં, બરાબર. મલ્ટીપ્લિકેશન ફેક્ટર ઇંગ્લિશ ઇંગ્લિશ નામ છે એનું, ચોપડીમાં ગુજરાતી નામ આપ્યું છે કે નહીં મને નહીં ખબર, એટલે હું નહીં બોલતો. બાકી મને આવડે છે ગુણક અંક, એવું નામ છે ગુણક અંક, પેલું સારું લાગે પણ મલ્ટીપ્લિકેશન ફેક્ટર. તો મલ્ટીપ્લિકેશન ફેક્ટર શું છે, એ પણ તબક્કે ઉત્સર્જાતા ન્યુટ્રોન અને એ તબક્કે આપાત ન્યુટ્રોન, ઉત્સર્જાતા ન્યુટ્રોન અને આપાત ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર, એને કહેવાય મલ્ટીપ્લિકેશન ફેક્ટર. અને આ મલ્ટીપ્લિકેશન ફેક્ટરને કંટ્રોલમાં રાખવો પડે. ધારો કે 5 ન્યુટ્રોન એક છે અને 4 ન્યુટ્રોન પેદા થાય છે, તો આ વસ્તી બહુ ઝડપથી વધી રહી છે. આનો મતલબ એવો થાય કે જો 4 હોય તો એનો મતલબ 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4, મલ્ટીપ્લિકેશન ફેક્ટર, ગુણક અંક. 4 ના ગુણકમાં ન્યુટ્રોનની સંખ્યા વધી રહી છે, કેમ કે આ 4 બીજા 16 પેદા કરશે, 16 માંથી ભાઈ 64 થશે, 64 ચોક હવે તો ખબર પડી કે 256 થાય. એવી રીતે ગુણ્યા 4 ગુણ્યા 4 કર્યા કરો તમે, તો આ પ્રક્રિયા છેલ્લા એવું ના થાય કે રિએક્ટર જ ઉડાઈ દે. તો પેલા ન્યુટ્રોનને કાબુમાં લાવવા પડે, મલ્ટીપ્લિકેશન ફેક્ટરને ઘટાડવો પડે. જ્યારે મલ્ટીપ્લિકેશન ફેક્ટર લગભગ એક હોય, એકથી સ્લાઇટ વધારે, 1 પોઈન્ટ સમથિંગ, પોઈન્ટમાં બી હોય, કેમ કે આપણે રીતે લખી શકીએ અહીંયા 2.5 ન્યુટ્રોન સરેરાશ રીતે, આપાત 1 ન્યુટ્રોન દીઠ સરેરાશ 2.5 ન્યુટ્રોન. હવે સરેરાશ ની વાત કરું છું, હું કોઈ પણ તબક્કે વાત કરું, સમજો એક સામટા 50 ન્યુટ્રોન અથડાય છે 50 ન્યુક્લિયસ ને, અને એમાંથી 175 ન્યુટ્રોન બીજા પેદા થાય છે, તો તમે એક સામટું બી વિચારી શકો, કોઈ પણ તબક્કે 50 આપાત ન્યુટ્રોન, 175 ઉત્સર્જાતા ન્યુટ્રોન, એક સાથે બધાની ગણતરી કરી શકો. કોઈ એક તબક્કે 50 ન્યુટ્રોન ધારો કે ન્યુક્લિયસ પર અથડાય છે એક સાથે, તો એ 50 ન્યુક્લિયસ માંથી ટોટલ 175 ન્યુટ્રોન બહાર આવે છે, તો આ ગુણક અંક પોઈન્ટમાં બી આવે. એવું ના મતા કે ગુણક અંક હંમેશા પૂર્ણાંક જ હોય, કોઈ પણ તબક્કે ઉત્સર્જાતા ન્યુટ્રોન અને એ જ તબક્કે આપાત ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર છે આ. અને આવું થાય જ, મેં તમને કીધું કોઈ વાર 4 ન્યુટ્રોન નીકળે, કોઈ વાર 3, દર વખત કઈ પેલી જ પ્રક્રિયા થોડી થશે, દર વખત પેલા જ 2 ટુકડા થોડા થશે, SB ને NB, કોઈ વાર બીજા 2 ટુકડા બી થઈ શકે. એટલે બહાર આવતા ન્યુટ્રોનની સંખ્યા તમે ડાયરેક્ટ નક્કી ના કરી શકો, પણ એટલું નક્કી છે કે આ મલ્ટીપ્લિકેશન ફેક્ટરને કાબુમાં તો રાખવો જ પડશે, આની કિંમત થી થોડીક જ વધારે હોવી જોઈએ. હા, એકથી નાની બી ના હોવી જોઈએ, નહીં તો આ પ્રક્રિયા ધીમે ધીમે બંધ થઈ જશે. 100 ન્યુટ્રોન અથડાય છે અને આઉટપુટમાં 40 જ ન્યુટ્રોન મળે છે, તો 40 અથડાશે ભાઈ, આઉટપુટમાં 10 જ મળશે, એવું કંઈક થશે ધીમે ધીમે, અને આ પ્રક્રિયા પછી ધીમે ધીમે બંધ થઈ જશે. એટલે કે લેસ દેન 1 પણ ના હોવો જોઈએ, કે બહુ ગ્રેટર દેન 1 પણ ના હોવો જોઈએ, કે લગભગ 1 હોવો જોઈએ. એના માટે કામ કરશે સ્વયં સંચાલિત સળિયા બોરોન અને કેડમિયમના, અંદર રિએક્ટર ચેમ્બરમાં ઘૂસી જશે એની જાતે, એમને લાગશે કે વસ્તી વધી છે ન્યુટ્રોનની, એટલે ઘૂસી જશે, ન્યુટ્રોનને લાલચ આપશે, ચાલ બહાર આઈસ્ક્રીમ ખવડાવું, ચાલ બહાર આટોમાં રહી આવું, ન્યુટ્રોન ચીપકી જશે, પછી સળિયા બહાર, પછી કંકેર નાખશે. કહેવાનો મતલબ વધારાના ન્યુટ્રોનનું એ શોષણ કરી લેશે, એ સળિયા ઓટોમેટિક સંચાલિત હોય, અંદર કંઈ ગોચવા જવું ના પડે ઘડીએ ઘડીએ, એ કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી જ ચાલતા હોય, એને ખાલી કેટલાક ઓર્ડર આપવાના હોય, અંદર કેટલું ટેમ્પરેચર છે, કેટલા ન્યુટ્રોન છે, બધું ડિસ્પ્લે પર બતાવતા હોય, એના ટેકનિશિયનોને ઘડીએ ઘડીએ અંદર જવાની જરૂર ના હોય, વિખંડન ચેમ્બરની આસપાસ જવાની બી જરૂર ના હોય, બધું સ્વયં સંચાલિત રીતે થતું હોય. તો આ બધા પ્રોબ્લેમ છે અને એના સોલ્યુશન બી છે. જો આ ઉર્જા આ પ્રમાણે વ્યવસ્થિત મળ્યા કરે તો બહુ સારું, કેમ કે દરેક વિખંડનમાં 200 MeV એવી ઉર્જા મળે છે, તો એવા સામટા બધા બહુ વિખંડન થશે તો ઘણી બધી ઉર્જા મળશે, પણ રિસ્કી બહુ છે, રિએક્ટરને તાળું મારીને જવાય નહીં. ખરી વાતો થઈ જાય ને, ઊંધી જતી બધી. તો અહીંયા કશું દોરીને આપ્યું છે, મેં તો આવું રિએક્ટર કોઈ જોયું નહીં, ન્યુક્લિયર રિએક્ટર, પણ એની રેખાકૃતિ છે એવું એ લોકો, એની રેખાકૃતિ, અહીંયા ફ્યુઅલ ભર્યું હશે, ફ્યુઅલ ધ બળતણ,
અને બળતણ એટલે અહીંયા પેટ્રોલ કે સીએનજી ના ભરેલા, અહીંયા બળતણ તરીકે યુરેનિયમ, પ્લુટોનિયમ, બધા પેલા ડેન્જર ડેન્જર તત્વો ભરે જે ગમે તારે ધૂમ ધડાકા કરી શકે એવા એટમ બોમ્બ ટાઈપના તત્વો અંદર ભર્યા હોય. નિયંત્રક સળિયા બી દોર્યા જ પાછા. એ નિયંત્રક સળિયા પેલા હમણાં આપણે જોયા ને, પેલા બોરોન કેડમિયમ. કયો બોરોન નો જે કયો કેડમિયમ નો જે પૂતાના ચાકીને જોઈ લેજો એવું હોય તો અહીંયા આવીને બોરોન કેડમિયમ એના સળિયા હોય. હવે અહીંયાથી પાણી એન્ટર થાય અને આ લોકો 24 કલાક પાણી આવતું હોય, એવું ના હોય કે 4:30 વાગે રાહ જોઈ ચલો ડોલ લઈને, એવું ના હોય. અહીંયા બાજુ પંપ હોય, એ પંપ થી પાણીને ધક્કો વાગે, એ પાણી અંદર થઈને ટ્રેક્ટરમાં થઈને વચ્ચેની પેલી જે નળીઓ રાખી હોય ગલીઓ કુચીઓમાં થઈને બહાર નીકળે અને એટલું ગરમ થઈ ગયું હોય કે ગાતું ગાતું જાય, તેરી ગલીઓ મેં ના રખેંગે કદમ આજ કે બાદ, એવું ગરમ ગરમ થઈ ગયું હોય, એટલું દજાયું હોય. અહીંયાથી પેલું પાણી બહાર જશે, પણ પાણી બહાર જશે તો પાણી બહાર જઈ જ નહીં શકે, કેમ કે પાણી હોય જ નહીં તો વરાળ બની ગયું હશે. વિચારો તો પછી એ વરાળ અહીંયા જશે, જે ઊંચા દબાણ અહીંયા આગળ વધશે, આગળ વધીને એ બીજા એક લૂપ, આ જે લૂપ છે આ રિએક્ટર લૂપ છે, આમાં મેઇન પેલું વિખંડન ચેમ્બર હશે, મોટી ટાંકી હશે, ટાંકીમાં પણ નાના નાના ભાગ પાડ્યા હોય, એમાં યુરેનિયમ થોડા થોડામાં ભરેલું હોય અલગથી, અને એની વચ્ચે થઈને પેલી નળીઓ પસાર કરેલી હોય. એટલે બધું નહીં દોરવાનું, હવે જેવું આપ્યું જેવું દોરવાનું. એ જે પાણી છે એ વરાળ બનીને અહીંયા બી પંપ જેવું કઈક દોર દીધું છે, પણ મેઇન અહીંયા આવશે, એન્ટ્રી પડશે ટર્બાઇનની. એ ગરમ કુસ્સાવાળી જે વરાળ છે એ વરાળ અહીંયાથી ઊંચા દબાણે, ભયંકર શક્તિવાળી દબાણ ટર્બાઇનને ફેરવા માટે, ટર્બાઇનને ફરવા માટે મજબૂર કરશે, એટલી જોરદાર તાકાતથી પહોંચશે. એટલે એમાં પેલું હોય, પિસ્ટન હોય, સિલિન્ડર હોય, એ પિસ્ટનને આમ ઉંચકે, તમે સાદું ઉષ્માયંત્ર જેવું તો કંઈક શીખેલા છો ને એના જેવું જો. અહીંયા પેલી વરાળ આવે, એ વરાળ ઇનલેટ વાલ્વમાંથી આવે, પછી એટલી ગુસ્સાવાળી હોય કે ઉંચકી લે આખું અંબુજા સિમેન્ટ, આ પિસ્ટનને ઉંચકી લે, અને પછી એ ઠંડી પડે, ઉંચકી લે ને પછી ખબર પડે કે આ તો હવે નહીં ઉંચકાય, એટલે પછી એ ઠંડી ઠંડી પડી જાય, આઉટલેટ વાલ્વમાંથી બહાર નીકળી જાય. તો ઇનલેટ વાલ્વમાંથી વરાળ આવે, આઉટલેટમાંથી બહાર નીકળી જાય, પણ એવું કશું અંદર નહીં આપ્યો. વચ્ચે શું, એ પેલા પિસ્ટનને ઉંચકી, અને પિસ્ટનને ઉપર સળિયા દ્વારા ચક્ર સાથે જોડેલો હોય, શાફ્ટ દ્વારા, શાફ્ટ સાથે, એટલે પિસ્ટન જે ઉપર જાય પેલું ફરે આમ, ભાઈ પિસ્ટન પાછો નીચે આવે એટલે પેલું બાકીનું ચક્ર પૂરું કરે, એવું ચાલ્યા કરે આમ, આના દોલનો થયા કરે, ઉપર પેલાના પરિભ્રમણો થયા કરે, અહીંયા કન્ટિન્યુ વરાળ અંદર ઘૂસ્યા કરે, પેલી બાજુથી બહાર નીકળ્યા કરે, આપણું કામ એમાં થઈ જાય, કેમ કે આ ચક્ર ફર્યું ને, આ ચક્ર સાથે ગૂંચળું જોડ દઈએ અને એ ગૂંચળું બે મેગ્નેટની વચ્ચે મૂકી દઈએ તો શું થાય, એ ગૂંચળું ફરે, અને ગૂંચળું ફરે તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય ને, કેમ કે ગૂંચળું ફરે છે એનો મતલબ એ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે ફરે, ચુંબકીય ક્ષેત્રની વચ્ચે, તો એના ફ્લક્સમાં લબુક જબુક ચાલુ થાય, ચેપ્ટર 1 શરૂ થાય, અને ભાઈ ફ્લક્સમાં જે ફેરફાર થાય એને લીધે પેલું એસી જનરેટર જનરેટ, અને પછી આપણને ઇલેક્ટ્રિસિટી મળે. કહેવાનો મતલબ આમાંથી ઇલેક્ટ્રિસિટી કઈ રીતે મળે એનો આખો એક તમને પ્લાન્ટ બતાવ્યો. પછી એ વરાળ, યસ, આ જે વરાળ ઠંડી પડી, માતાજીમાંથી પાછી પિતાજી થઈ ગઈ, એ વરાળ અહીંયા આવે, ઠંડી પડેલી, પાછું એની ઠારણ થાય, ઠારણ વ્યવસ્થામાં લઈ જાય, ફરી એનું પાણી બને, અને પછી એ પાણીને જબરજસ્તી પંપ દ્વારા મોકલે. પાણી આમ તો ના જાય, ના મેં ના જોઉં, કેમ કે અહીંયાથી ગાતા ગાતા જ ગયેલું, તેરી ગલીઓ મેં ના રખેંગે કદમ આજ કે બાદ, તો કઈ નઈ સ્કેટિંગ પહેરીને મોકલે, કદમ ના રખવાય તો કઈ નઈ સ્કેટિંગ પહેરીને જા, અને પછી જબરજસ્તી આ પંપ થી એને ધક્કો મારી આલે, ના જવું હોય તો પણ, અને પછી આ પ્રોસેસ ચાલ્યા કરે, ચાલ્યા કરે, પાણી ગરમ થયા કરે, વીજળી ઉત્પન્ન થયા કરે, અને અહીંયા બળતું હોય પેલું યુરેનિયમ, યુરેનિયમ વિખંડન પામી રહ્યું હોય, નવા દ્રવ્યોમાં ફેરવાઈ રહ્યું હોય, આની અંદર એ પ્રોસેસ ચાલતી હોય, તો કેટલું સિમ્પલ, ના આવડે મને તો આ જોઈને વરાળી યંત્ર જ યાદ આવે, કશું છે નહીં, અહીંયા તમે વરાળી યંત્ર મૂકી દો એટલે પેલું ગરમ કરવાનું કંઈક મૂકી દો તો સેમ થઈ જાય, કશું છે જ નહીં, જેમ્સ વોટે શોધેલું સ્ટીમ એન્જિન એ જ છે, વરાળ પાણી અહીંયાથી આવશે, ગરમ થશે, પછી દબાણ ઊંચા દબાણે વરાળ સ્વરૂપે આગળ વધશે, ટર્બાઇન ફેરવશે, એટસેટ્રા, ખાલી ફેર આટલાનો છે. અહીંયા હવે આપણે કોલસા,
કે બીજું કોઈ દ્રવ્ય નથી બાળવાનું, અહીંયા યુરેનિયમ બાળવાનું છે, અને યુરેનિયમમાંથી દર વિખંડન દીઠ 200-200 એમઈવી ઉર્જા મળ્યા કરશે, એનો લહાવો લેવાનો છે. ટોપિક પૂરો વાંચી લો, વચ્ચે જે પ્રક્રિયાઓ આપી છે એ યાદ રાખવી પડશે.